લેવામાં આવ્યું. સુપ્રીમ કોર્ટે થોડી ઉદારતા બતાવી કે ટ્રાફિકનું પ્રોબ્લેમ છે, ગીચતા છે, એટલે એમને હટાવવા તો જરૂરી જ છે. પણ ચોમાસાની સિઝન હતી એટલે કહ્યું કોર્પોરેશનને કે ચોમાસાની સિઝન પૂરી થાય ત્યાર પછી એમને યોગ્ય જગ્યાએ એમને વસવાટ કરાવવો અને ત્યાર પછી હટાવવા. અને જે હોકર્સ, તો જે હોકર્સ ઝોન અને નોન હોકર્સ ઝોન એવા બે વિભાગ પાડ્યા. અને જે હોકર્સ ઝોન હતો, જે ફેરિયાઓ ધંધાવાળા, તેમને લાયસન્સ વગેરે આપવા એ માટેની સૂચનાઓ આપવામાં આવી. એટલે આ કેસની અંદર રહેઠાણ અને સાથે સાથે ધંધા, રોજગાર, રાઇટ ટુ વર્ક એનો પણ સમાવેશ કર્યો. ત્યાર પછી આપણે ધંધા રોજગારમાં જોઈએ તો અમદાવાદમાં સેવા નામની સંસ્થા છે, સેલ્ફ એમ્પ્લોઈઝ વુમન એસોસિએશન વર્સસ ગુજરાત બોમ્બે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. તેમાં માણેચોકની અંદર વર્ષોથી શાકભાજીવાળા ધંધો કરે છે. હવે વર્ષોથી એમની રોજગારી છે માણેક ચોકની અંદર. હવે પોપ્યુલેશન વધી ગયું, ટ્રાફિક વધી ગયો, એટલે ટ્રાફિકની અડચણ ઊભી થઈ, અગવડતા ઊભી થઈ જનતાને. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એમને હટાવવા માટેનો પ્રયત્ન કર્યો. તો એના માટે આ જે સેવા સંસ્થા, એના અધ્યક્ષ છે ઈલાબેન ભટ્ટ, તો એમણે ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન કરી. તો અહીંયા પણ હાઈકોર્ટે એમ કહ્યું કે ધંધો રોજગારનો હક એ પણ અનુચ્છેદ 21માં આવી જાય છે, રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટીમાં. તો એમને બીજે વસવાટ કરવા માટે, અરે બીજા એમને ધંધા રોજગાર માટેની વ્યવસ્થા કરવી જોઈએ અને ન થાય ત્યાં સુધી એમને અહીંયા ધંધો કરવા દેવો જોઈએ. એ જ રીતે એક હ્યુમન રાઇટ્સ, માનવ અધિકારની દૃષ્ટિએ એક અગત્યનો કેસ છે, RSRTC એટલે રાજસ્થાન સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન વર્સસ આનંદ બિહારી. આ કેસ બહુ જ માનવ અધિકારની દૃષ્ટિએ અગત્યનો ગણાય કે રાજસ્થાન સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં ST બસોમાં જે લોકો લોંગ રૂટ ઉપર હોય ડ્રાઈવર્સ, અને રાત્રિ ડ્યુટી હોય, નાઇટ ડ્યુટી, તો આવી લાંબી સર્વિસ હોય, લાંબો રૂટ હોય અને રાત્રિની ડ્યુટી હોય અને લેન્થ ઓફ સર્વિસ હોય, એટલે એમની આંખો નબળી પડે, સ્વાભાવિક છે. તો સ્ટેટ ગવર્મેન્ટ ઓફ રાજસ્થાને એવો હુકમ કર્યો અને એવો નિર્ણય કર્યો કે આ લોકોને નોકરીમાંથી છૂટા કરવા. હવે જો નોકરીમાંથી છૂટા કરી દે તો ઘેર બેસવું પડે, રોજી રોટીનો સવાલ ઊભો થાય, રાઇટ ટુ લાઈફ, જીવન કેવી રીતે જીવી શકે. આ મેટર ગઈ કોર્ટમાં અને કોર્ટે જણાવ્યું કે 21ની અંદર રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી, તો જીવન જીવવાના અધિકારમાં આ લોકોને પણ જીવન જીવી શકે એટલા માટે એમની રોજગારી ચાલુ રાખવી જોઈએ. અને એવું નથી કે લોકો નોકરી કરી શકે એમ નથી, એમની આંખો વીક બનેલી છે, તો એમને દિવસની નોકરી આપવી અને તે પણ ટૂંકા રૂટની નોકરી આપવી, પણ નોકરીમાં એમને રાખવા આવી એમને હુકમ કર્યો. એટલે આ એક અગત્યનો કેસ ગણાય. ત્યાર પછી પર્યાવરણ સુરક્ષાની બાબતો તો આપણે રાવળ સાહેબે આપણે સારી રીતે સમજાવી. ત્યાર પછી બોન્ડેડ લેબર્સ રિલીઝ એન્ડ રિહેબિલિટેશન કેસ, એમાં બંધુઆ મુક્તિ મોરચા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા. તો બંધુઆ મુક્તિ મોરચા વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા, એના તો 3 કેસીસ થયેલા છે. વેઠિયા મજૂરોના સંદર્ભમાં છે. આપણા ત્યાં કાયદો છે, લેબર સિસ્ટમ એબોલ્યુશન એક્ટ 1976. તો ફરજિયાત શ્રમ પ્રથા, વેઠ મજૂરી કરાવવી એ ગુનો છે. તો કેટલાક જમીનદારો અને એવા પૈસાદાર લોકો આવા વેઠિયા મજૂરોને રાખે, એમનું એક્સપ્લોઇટેશન થાય, પૂરતું વેતન ના આપે, તો આ સંજોગોમાં એમના શોષણ થતું હોય તો એ બધી કમનસીબ બાબત કહેવાય આપણા માટે. તો એના માટે બંધુઓ મુક્તિ આ મોરચો, આવું જે સંગઠન, સ્વૈચ્છિક સંગઠન NGO, એણે સુપ્રીમ કોર્ટમાં રીટ કરી. Article 21, Article 23, 24 અને યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ, એ જ રીતે કોવેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ 1966, એ બધાનો આધાર લીધો અને ઠરાવ્યું કે આ કાયદાનો અમલ થવો જોઈએ અને જે ફરજિયાત શ્રમ પ્રથા નાબૂદી અધિનિયમ 1976 એનો બરાબર અમલ થાય, આ લોકોનું શોષણ ન થાય, એટલે આખી ફરજિયાત એટલે જે વેઠ પ્રથા જે છે એ નાબૂદ કરવી. પણ સાથે સાથે સુપ્રીમ કોર્ટે પણ બતાવ્યું કે વેઠ પ્રથા નાબૂદી થાય, એમને એમાંથી મુક્ત કરવામાં આવે, પણ પછી એમની રોજીરોટી ચાલુ રહે એટલા માટે શું કરવું. તો એના માટે પણ સરકારે એવી યોજના કરવી અને આ રીતે
એમને ધંધો રોજગાર મળી રહે એવી વ્યવસ્થા કરવી. ત્યાર પછીનો કેસ છે PUDR વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા 1982 સુપ્રીમ કોર્ટ. તો પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઇટ્સ વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા, કે જે એશિયા રમતોત્સવ કેસ તરીકે ઓળખાય છે, તો આ કેસની અંદર મજૂરો રાખેલા, સ્ત્રીઓ પુરુષો વગેરે, પણ સાથે સાથે બાળ કામદારો પણ રાખવામાં આવેલા, અને આવા બાળ મજૂરોને જોખમકારક પ્રક્રિયામાં ન રાખવા જોઈએ એવું આપણા ફેક્ટરી એક્ટમાં પણ છે, અને એ માટેના કાયદાઓ પણ બનાવેલા છે બાળકોને લગતા. તો બાંધકામની પ્રવૃત્તિમાં બાળકોને રાખેલા, એટલે એના માટે રીટ કરવામાં આવી PUDR સંસ્થા દ્વારા. ત્યારે પણ સુપ્રીમ કોર્ટે કહ્યું કે જોખમકારક પ્રક્રિયાઓમાં બાળકોને રાખી ન શકાય, અને તે ઉપરાંત જે અન્ય મજૂરો બાળકો સહિત, તો મિનિમમ વેજીસ એક્ટ 1948, લઘુત્તમ વેતન ધારો 1948, એનો અમલ ન થતો તો લઘુત્તમ વેતન ચૂકવવું જોઈએ અને બીજી જરૂરી સગવડતાઓ પણ આપવી જોઈએ. એ જ રીતે MC મહેતા વર્સસ સ્ટેટ ઓફ તામિલનાડુ 1991 સુપ્રીમ કોર્ટ. તામિલનાડુમાં શિવાકાશીમાં ફટાકડા બનાવવાના કારખાના છે અને દિવાસળી બનાવવાના કારખાના, તો ત્યાં પણ બાળ મજૂરોને રોકવામાં આવેલા. આ બાબતની જાણ પિટિશનર MC મહેતાને થઈ અને એના માટે એમણે ત્યાં PIL કરી, અને સુપ્રીમ કોર્ટે આવી જોખમકારક પ્રક્રિયાઓમાં બાળકોને રાખી ન શકાય એવી સૂચના આપી, અને સાથે સાથે એ પણ સૂચના આપી કે બીજી કામગીરીમાં રખાય પણ જોખમકારક કામગીરીમાં નહીં, અને એમના દરેક બાળકના મજૂરો હોય તેના 5,000 રૂપિયા સુધીનો વીમો ઉતરાવવો માલિકે, અને એનું પ્રીમિયમ એ માલિક જ ભરે એવી પણ સૂચના આપી. ત્યાર પછી બાળકોનું દત્તક વિધાન, એડોપ્શન ઓફ ચિલ્ડ્રન, એના માટે એક અગત્યનો કેસ છે લક્ષ્મીકાંત પાંડે વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા 1987 સુપ્રીમ કોર્ટ. તો દક્ષિણના જે રાજ્યો, એમાં પર્ટિક્યુલરલી કેરાલા, તો ત્યાં બાળકોનું દત્તક વિધાન અહીંયા તો થાય પણ પરદેશમાં થતું, વિદેશી વ્યક્તિઓ અહીંના સગીર બાળકોને વિદેશમાં લઈ જતા બાળકનું દત્તક વિધાન કરીને. તો આ સંદર્ભમાં એક લેખ પ્રસિદ્ધ થયો મેગેઝિન, કે બાળકોનું દત્તક વિધાન પરદેશમાં થાય છે પણ પછી એમની શું પોઝિશન છે, એમનો બરાબર ઉછેર થાય છે, શિક્ષણ મળે છે, આરોગ્યની બાબત કોઈ ગેરવ્યવસ્થા કે ગેરરીતિ તો થાય છે કે કેમ, તેની કોઈ તપાસ કરતું નથી. એટલે આ લેખના આધારે લક્ષ્મીકાંત પાંડે એમણે સુપ્રીમ કોર્ટમાં PIL રીટ કરી, એટલે એક પત્ર જ લખેલો પણ એને એક PIL રીટ તરીકે ગણી, અને સુપ્રીમ કોર્ટે આ માટે તપાસ કરવા માટેના સૂચનો કર્યા. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોને પણ એવા સૂચનો કર્યા કે આવું દત્તક વિધાન થતું હોય તો કાયદાના નિયમોનું પાલન થવું જોઈએ, અને દત્તક વિધાન થયા પછી બાળકની શું સ્થિતિ છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ, સર્વે કરવો જોઈએ, અને એ બરાબર ઉછેર થાય છે કે કેમ, શિક્ષણ વગેરે એ બધું જોવું જોઈએ. એટલે એ પણ આર્ટિકલ 21માં જ આ રીટ થયેલી 21 હેઠળ જ, અને એ રીતે એનો અમલ થાય તે જોવું. ત્યાર પછી ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર, રાઇટ ટુ હ્યુમન ડિગ્નિટી, એ આર્ટિકલ 21માં છે. એમાં ગૌરવ જૈન વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા 1990. તો ગૌરવ જૈન એ પણ એક્ટિવિસ્ટ છે, અને એમણે આ રીતે PIL કરી વેશ્યાઓ અને તેમના બાળકોના કલ્યાણ માટે. એમણે એમ કહ્યું કે વેશ્યાઓ અને તેમના બાળકો, તેમના માટે અલગ વસવાટ જોઈએ, એમના બાળકો માટે અલગ સ્કૂલ્સ અને હોસ્ટેલ જોઈએ, તો એ વધારે સારું રહેશે. પણ સુપ્રીમ કોર્ટે એને ઇનકાર કર્યો, કારણ કે જો અલગ વસવાટ હશે વેશ્યાઓ માટેનો અને એમના બાળકો માટેનો, કે અલગ સ્કૂલ્સ અને હોસ્ટેલ હોય, તો એનાથી સમાજમાં એમની અલગ ઓળખ થશે, અને એનાથી એમને ફાયદો થવાના બદલે ઉલટાનું નુકસાન થશે. એના બદલે એમને નાણાકીય સહાય કરવી જોઈએ, શિક્ષણ માટે એમને મદદ કરવી જોઈએ, રોજગારી બીજી એવી સારા વ્યવસાયમાં વળી શકે એ માટે નાણાકીય સહાય, તો એ વધારે રહે. એટલે એ પણ આર્ટિકલ 21 હેઠળ એમના માનવ અધિકારોને સમજાવવામાં આવ્યા. ત્યાર પછી કે વિશાખા વર્સસ સ્ટેટ ઓફ રાજસ્થાન 1991 સુપ્રીમ કોર્ટ, સ્ત્રીઓને થતી જાતીય સતામણી. તો આ કેસની અંદર જાતીય સતામણી, એના માટે આર્ટિકલ 14, આર્ટિકલ 19(1)G, આર્ટિકલ 21 અને આર્ટિકલ 23 અને ઇન્ટરનેશનલ કોવેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ, યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ વગેરે રિફર કરવામાં આવ્યા.
એટલે સ્ત્રીઓને જાતિ સતામણી કામના સ્થળે થતી હોય તો એ જાતિ સતામણી કોને કહેવાયની વ્યાખ્યા સમજાવી, જાતિ સતામણી કામના સ્થળે થાય તો માલિકની જવાબદારી, એ માટે ફરિયાદ કોને કરી શકાય, કેવી રીતે કરી શકાય, નોટિસ બોર્ડ ઉપર બધા નિયમો મૂકવા જોઈએ, નિયમો બનાવવાની જવાબદારી વગેરે વગેરે. એટલે જાતીય સતામણી સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ટુ વિમન એટ પબ્લિક પ્લેસીસ, તો એ પણ આર્ટિકલ 21માં આવી જાય કે આવી સતામણી ન થવી જોઈએ. કારણ કે ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર સ્ત્રીઓને છે, એના સંદર્ભમાં અગત્યનો કેસ. ત્યાર પછીનો જે કેસ છે જાતીય સતામણી અટકાવવા માટેનો, એમાં એપરેલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વર્સસ એકે ચોપરા 1999. તો વિશાખા વર્ષે સ્ટેટ ઓફ રાજસ્થાનમાં જે માર્ગદર્શક સિદ્ધાંતો સુપ્રીમ કોર્ટે આપ્યા તો એનો અમલ આ કેસમાં કરવામાં આવ્યો. એટલે એની અંદર પણ જાતીય સતામણી રોકવી અને એ માટે જરૂરી સૂચનો, એટલે જો વિશાખાનો કેસ એના સમર્થનમાં આ કેસ છે. ત્યાર પછી અગત્યનો કેસ છે બોધિસત્વ ગૌતમ વર્સસ સુભ્રા ચક્રવર્તી. તો આ બોધિસત્વનો કેસ એ પણ એક અગત્યનો એક કેસ ગણી શકાય 1996 સુપ્રીમ કોર્ટનો, કે એમાં આ બોધિસત્વ એ પોતે વેસ્ટ બેંગાલમાં કોહિમામાં ત્યાં બેપ્ટિસ્ટ કોલેજ છે અને એમાં આ સુભ્રા ચક્રવર્તી એ સ્ટુડન્ટ છે, ગર્લ સ્ટુડન્ટ, અને આ ભાઈ બોધિસત્વ ગૌતમ એ ત્યાં લેક્ચરર. તો એમણે મેરેજ કર્યા. હવે ઇન્ડિયન પિલર કોડમાં આપણે જાણીએ છીએ સેક્શન 493 બનાવટી લગ્ન અંગેની જોગવાઈ છે, જે 10 વર્ષ સુધીની સજા, કેદની સજા અને દંડ બંનેને સજાપાત્ર એવા ગુનો છે. તો એણે લગ્ન કર્યા ઈષ્ટદેવ સમક્ષ, એના માથામાં સેંથામાં સિંદૂર પણ પૂર્યું અને એને માનવા એવી પ્રેરી, એમાં વિધિ પણ કરી કે આ કાયદેસરના લગ્ન છે. એટલે કાયદેસરના લગ્ન છે એટલે એવું માની કે આ વેલિડ મેરેજ છે, એટલે એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો પતિ પત્ની તરીકેનો. અને પાછળથી આ વ્યક્તિ ફરી ગયો, એણે એમ કહ્યું કે આ લગ્ન જ નથી, એણે લગ્ન પત્ની તરીકે સ્વીકારવાની ના પાડી દીધી. એટલે આ કેસ આવ્યો અદાલતમાં. એટલે અદાલતે, મેજિસ્ટ્રેટે, જ્યાં સુધી, કારણ કે જો આ વેલિડ મેરેજ ન હોય અને બનાવટી લગ્ન હોય અને આ રીતે પતિ પત્ની તરીકેનો શારીરિક સંબંધ જો ભોગવેલો હોય તો એ રેપ કહેવાય. તો અદાલતમાં કેસ ચાલુ હતો એટલે ઇન્ટરિમ વળતર તરીકે દર માસે 1000 રૂપિયાનું વળતર ચૂકવવું એવો કોર્ટે હુકમ કર્યો. એટલે પતિની આ વળતર ચૂકવવાની જવાબદારી થઈ અને આવો દુરુપયોગ ન થાય એ માટે સુપ્રીમ કોર્ટે બહુ જ કડક શબ્દોમાં વાત કરી. મિસ્ટર જસ્ટિસ સગીર અહેમદ એ ન્યાયમૂર્તિ હતા સુપ્રીમ કોર્ટ, અને એમણે કહ્યું કે સ્ત્રીઓને અનુચ્છેદ 21 હેઠળ રાઇટ ટુ લાઈફ અને પર્સનલ લિબર્ટીમાં એ પોતે પણ ગૌરવપૂર્વક જીવન જીવી શકે, શાંતિપૂર્વક જીવન જીવી શકે એ માટે આખી એક વ્યવસ્થા હોવી જોઈએ અને એવો એને અધિકાર છે. અને સમાજમાં જે સ્ત્રીઓની જે પરિસ્થિતિ છે, કેટલાક એવા બંધનો નડે છે અને કેટલાક એવા જે પુરુષોના એ નિર્દયતા, જુલમ એનો એ ભોગ બનતી હોય છે, એટલે એમને પ્રોટેક્શન પૂરું પાડવું જોઈએ આર્ટિકલ 21 હેઠળ. એટલે આ રીતે આ કેસ એક મહત્ત્વનો ગણાય. ત્યાર પછી શીલા બરસે વર્ષે સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર 1983, એમાં બોમ્બેની સેન્ટ્રલ જેલની અંદર જે પીડિત સ્ત્રીઓ છે, અનમાન્ય વર્તાવ, શોષણ, એના સંદર્ભમાં લીડિંગ કેસ છે. એ જ રીતે પ્રોફેસર ઉપેન્દ્ર બક્ષી વર્ષે સ્ટેટ ઓફ યુપી, તો આગ્રાના પ્રોટેક્ટિવ હોમમાં જે સ્ત્રીઓની ખરાબ સ્થિતિ એની એમાં ચર્ચા કરવામાં આવી. એ જ રીતે દિલ્હી ડોમેસ્ટિક વર્કિંગ વિમેન ફોરમ વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા 1995 સુપ્રીમ કોર્ટ, તેમાં ટ્રેનમાં જે ડોમેસ્ટિક વર્કિંગ વિમેન, ઘરકામ કરતી સ્ત્રીઓ જતી હતી ટ્રેનમાં અને લશ્કરના જવાનો દ્વારા એની છેડતી કરવામાં આવી, તો એ પણ સ્ત્રીઓના માનવાધિકારનો કેસ, એ પણ આર્ટિકલ 21માં આવે, ગૌરવપૂર્વક જીવન જીવવું. એ જ રીતે રેગિંગ પ્રથા નાબૂદી, સિનિયર વિદ્યાર્થી દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ થાય તો એ પણ બહુ જ ખરાબ બાબત ગણાય. અને આ તો યંગ છે, હજુ જીવન બનાવવાનું છે, અને એ અત્યારથી જ આવું જો શોષણ કરે અને હેરાન પરેશાન કરે તો આર્ટિકલ 21નો એ ચોખ્ખો ભંગ છે. તેના માટે વિશ્વ જાગૃતિ મિશન વર્સસ યુનિયન ઓફ ઇન્ડિયા 2001નો કેસ છે.
યુનિવર્સિટી ઓફ કેરાલા વર્સસ કોલેજ કાઉન્સિલ ઓફ પ્રિન્સિપલ્સ 2009 એ અગત્યના કેસ આ પણ આર્ટિકલ 21માં આવે. એ જ રીતે રાઇટ ટુ પ્રાઇવસી જોઈ ગયા, અકસ્માત પ્રસંગે તાત્કાલિક સારવારની ચર્ચા કરી, સારા રસ્તાનો અધિકાર, ટેકરિયાળ વિસ્તારો હોય તો સારા રસ્તા મળવા જોઈએ, એના માટે સ્ટેટ ઓફ હરિયાણા વર્સસ ઉમેદરામ શર્મા 1986નો કેસ, કે દલિત હરિજન વિસ્તાર તો એમને પણ સારા રસ્તા જોઈએ, પીડબ્લ્યુડીની કામગીરી બહુ ધીમી હતી, લેથાર્જિક, આળસુ અને બેદરકારી હતી સરકારની, તો એના માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ગયા, તો કોર્ટે હુકમ કર્યો કે તાત્કાલિક કામ આ શરૂ કરવું, અને સરકારને હુકમ કર્યો કે એના માટે 50,000 રૂપિયા વધારાના આપવા, કે જેથી જલ્દીથી કામ થાય. એ જ રીતે પુસ્તક લખી અને તેનું પ્રકાશન કરવું, સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર વર્સસ પ્રભાકર પાંડુરંગ 1986 સુપ્રીમ કોર્ટ. તો જેલમાં રહી અને પુસ્તક લખે અને પ્રકાશન કરવા માટેનો અધિકાર છે તો એણે પત્નીને મોકલવા માટેની તૈયારી કરી તો જેલવાળાઓ ના પાડી, તો આ આર્ટિકલ 21નો ભંગ હતો, એટલે એ માટે જરૂરી હુકમો કર્યા. એ જ રીતે પોલીસ એટ્રોસિટીઝ, કસ્ટોડિયલ વાયોલન્સ, કસ્ટોડિયલ ડેથના આપણે ઘણા બધા કેસ અગાઉના લેક્ચરમાં જોઈ ગયેલા છીએ. તેમાં ડીકે બાસુ વર્સ સ્ટેટ ઓફ વેસ્ટ બેંગાલ 1997 એ આપણે છેલ્લે જોયા, એમાં 11 માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા. ત્યાર પછી સુનિલ બત્રા વર્ષ દિલ્હી એડમિનિસ્ટ્રેશન 1978 અને 1980 આ બે કેસ અગત્યના છે, જેમાં કસ્ટોડિયલ વાયોલન્સ ઉપરના છે. અને જસ્ટિસ ક્રિષ્ણાયર તો કહ્યું એક કેસમાં કે ફાંસીની સજા પામેલો હોય અને એકાંત કેદ હોય અને એમાં પણ હાથે પગે બેડેલી હોય તો એ અમાનવીય કૃત્ય કહેવાય, અને આવો જો કેસ હોય તો એ ગંભીર કહેવાય અને એમાં હેબિયસ કોર્પસની રીટ પણ મળી શકે. ત્યાર પછી આપણે નીલાબતી બેહરા વર્સ સ્ટેટ ઓફ ઓરિસ્સા જોઈ ગયા. ત્યાર પછી અગત્યનો કે છે ફ્રાન્સિસ કોરાલે વર્સસ યુનિયન ટેરિટરી ઓફ દિલ્હી 1981 સુપ્રીમ કોર્ટ. તો ફ્રાન્સિસ કોરાલેના કેસની અંદર એ જેલમાં હતો, કોફે પસવાના કાયદા હેઠળ એને સજા થયેલી, તો એના કુટુંબના સભ્યો કે મિત્રો મળવા આવે તો ઇનકાર કરવામાં આવે કે મહિનામાં એક જ વાર મળી શકે.